ઇશ્યુ હેલ્મેટથી જો તમે તમારા હેલ્મેટ સાચવીને મૂકી દીધા હોય તો હવે બહાર નીકાળો, હેલ્મેટને સાથે લઈને જ નીકળજો. કારણ કે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી દીધું છે. રાજ્યમાંથી હેલ્મેટનો કાયદો મરજિયાત નથી કરાયો. ઘણા સમયથી લોકોમાં હેલ્મેટ પહેરવાને લઈને ભારે ગુંચવણ ઉભી થઈ હતી. લોકો મૂંઝવણમાં મુકાયા હતા કે બહાર નીકળીએ ત્યારે હેલ્મેટ પહેરવું કે ન પહેરવું, જેને લઈને એક અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આજે હાઈકોર્ટમાં સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત છે. સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે હેલ્મેટ મરજિયાત કરવાને લઈને કોઈ પરિપત્ર જાહેર નથી કરાયો, માત્ર રોડ સેફટીને લઈને પગલાં લેવાયા હતા. માનનીય ગુજરાત હાઈકોર્ટમાં મારે જે પીએલ છે એને અનુસંધાને આજે ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા જવાબ રજૂ કરવામાં આવેલ હતો, એફિડેવિટ મૂકવામાં આવેલ હતું. એ જે એફિડેવિટની અંદર ગુજરાત સરકારે એવું સ્વીકાર્યું છે, અમે આજે હેલ્મેટ મરજિયાત કરવાનો કોઈ પણ નિયમ બહાર પાડ્યો નથી અને કોઈ સર્ક્યુલર બહાર પાડ્યું નથી અને કોઈ જગ્યા પર આના માટેનો અમે પ્રસ્તાવ મૂક્યો નથી. એટલે આજે પણ ગુજરાતની અંદર હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ પહેરીને જ નીકળજો, હેલ્મેટનો કાયદો ફરજિયાત છે. પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટ. રાજ્ય સરકારના સોગંદનામા બાદ હાઈકોર્ટે પણ જણાવ્યું છે કે રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત જ છે. જ્યારે પણ વાહન ચાલક વાહન લઈને બહાર નીકળે તો હેલ્મેટ પહેરીને જ નીકળે. માત્ર વાહન ચલાવનાર જ નહીં, પરંતુ બાઇકની પાછળ બેસનારે પણ હવે હેલ્મેટ પહેરવું પડશે. સોગંદનામામાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે જો બાઇક પર 12 વર્ષથી વધુ ઉંમરનું બાળક હશે તો બાળકે પણ હેલ્મેટ પહેરવું પડશે. ગુજરાતના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી દ્વારા રજૂઆત કરવામાં આવેલું છે અને એફિડેવિટ કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર હેલ્મેટ પહેરવું કમ્પલસરી છે, ફરજિયાત છે, એનાથી કોઈને બાદ કરવામાં આવેલું નથી. આગળ ગાડી ચલાવવાળા હોય કે પાછળ બેસવાળા હોય, બંનેને ફરજિયાત છે એવું આજે એમને ચુકાદો પણ આપ્યું છે અને આનું રજૂઆત પણ આવ્યું છે. તો હેલ્મેટ લઈને હાઈકોર્ટમાં થયેલી સ્પષ્ટતા બાદ રૂપાણી સરકાર ભીસમાં આવી. કોર્ટમાં સરકારે કહ્યું કે કાયદો ફરજિયાત છે, પરંતુ આ પહેલા સરકારે કાયદો હટાવ્યાની અનેક જાહેરાતો કરી હતી. હેલ્મેટ લઈને સરકાર ભીસમાં, કાયદાને લઈ સરકારનો યુટર્ન, રૂપાણી સરકારના મંત્રીઓ મૌન. રાજ્યમાં હેલ્મેટના કાયદાને લઈને રૂપાણી સરકાર ભીસમાં આવી ગઈ છે. એક અરજદારે હાઈકોર્ટમાં હેલ્મેટ લઈ અરજી કરી હતી, જેમાં રૂપાણી સરકારે યુટર્ન મારતા સોગંદનામામાં જણાવ્યું કે હેલ્મેટનો કાયદો તો ફરજિયાત જ છે, કાયદો મરજિયાત કરવાની ક્યારેય કોઈ જાહેરાત કરાઈ જ નથી. જ્યારે આ અંગે વાહન વ્યવહાર મંત્રી RC ફળદુ સાથે વાત કરવામાં આવી તો તેમણે આડાઅવળા જવાબ આપતા કહ્યું કે આ બાબતે હું અત્યારે એટલું જ કહીશ કે નામદાર સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારમાં આ મેટર ચાલી રહી છે, એટલે આ બાબતે વધુ પ્રકાશ અમારા સરકારી વકીલ જ પાડી શકશે. જે મેટર કોર્ટની વિચારાધીન હોય એ મેટરમાં આપણે કોમેન્ટ કરવી જોઈએ. હવે વાહન વ્યવહાર મંત્રી એમ કહી રહ્યા છે કે હાલ કંઈ કહી શકાય નહીં, પરંતુ 4 ડિસેમ્બરના રોજ ખુદ વાહન વ્યવહાર મંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. એટલું જ નહીં, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી, તેવો નિર્ણય સરકારે પ્રજાલક્ષી લીધો છે. તો બીજી તરફ પ્રદેશ ભાજપે પણ ટ્વીટ કરીને સરકારના નિર્ણયને આવકાર્યો હતો. તો હેલ્મેટ મુદ્દે આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વાહન વ્યવહાર મંત્રી RC ફળદુએ શું કહ્યું હતું તે સાંભળીએ. આમાં એમને જે કાઉન્સિલનો એક પત્ર CS તરફ ગયો છે, આપણે કોઈ કાયદો કાઢી નાખતા નથી, સ્થગિત કર્યો છે અને એ સંદર્ભમાં CS એમનો જવાબ ભવિષ્યમાં આપશે. રાજ્યવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપ માનસિકતા બનાવો. ઘણા બધા લોકોએ હેલ્મેટ ખરીદી પણ લીધા છે તો ઘરે શા માટે રાખી. રાજ્યની સરકારે આવતા દિવસોમાં ચોક્કસપણે આ દિશામાં જવું પડશે, રાજ્યના પ્રજાજનોએ પણ જવું પડશે. હેલ્મેટના કાયદામાં સરકારે મારેલા યુટર્ન લઈને લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે. સાથે જ સરકારના વારંવારના બદલાતા નિવેદનોને લઈને લોકોમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે. નર્મદાની કેનાલમાં ગાબડાએ પડવાનો સિલસિલો યથાવત છે. આજે બનાસકાંઠામાં એક જ દિવસમાં 2 ગાબડાઓ પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. એક તરફ જગતના તાત પર એક બાદ એક ઘાત આવી રહી છે તો બીજી તરફ નર્મદા કેનાલમાં પડતા ગાબડાઓ ખેડૂતોના પાકનો સોંત બોલાવી રહ્યા છે. નર્મદા કેનાલોમાં ગાબડાઓ પડવાનો સિલસિલો યથાવત જ છે ત્યારે બનાસકાંઠામાં 2 જુદી જુદી જગ્યાએ ગાબડા પડ્યા.
જાનાવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 30 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડતા કેનાલના ટુકડે ટુકડા થઈ ગયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે પાણીનો પ્રવાહ વધી જતા કેનાલમાં ગાબડું પડ્યું છે. ખેડૂતોને પાણી પૂરું મળતું નથી અને ખેડૂતો અત્યારે બધા ખેડૂતો ત્રાસી ગયા છે અને સાહેબો તત્કાળી હાજર થતા નથી, તત્કાળી બાંધતા નથી અને એને અમે ફોન કરીને થાકા તો સાહેબો આવતા નથી. નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટની મિલીભગતથી વારંવાર કેનાલ તૂટે છે. એકલો કેનાલની અંદર ભ્રષ્ટાચાર 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 જ છે. બનાસકાંઠાના વાવની રાછીણા ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાં ભંગાણ પડતા ગાબડું પડ્યું હતું. ઘેરિયાણા નજીક આવેલી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું. ગાબડા બાદ ખેતરોના ઉભા પાકમાં ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા. વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ગાબડા બાદ કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ કેનાલો તૂટી રહી છે તો બીજી તરફ કેનાલને રિપેર કરવામાં પણ સરકારી અધિકારીઓ ધાંધિયા કરી રહ્યા છે. પાટણના સાંતલપુરની ગડસઈ કેનાલ વર્ષ 2017માં તૂટી હતી, જે બાદ આજ સુધી કેનાલને રિપેર ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હવે અભિયાણાના સરપંચે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ભ્રષ્ટાચારની જાણ કરી છે. કેનાલ તૂટી જતા ખેડૂતોને 2 વર્ષથી રવિ સિઝનમાં પાણી નથી મળી રહ્યું, ત્યારે ખેડૂતો સરકાર પાસે સત્વરે કેનાલ બનાવવા માટે માંગ કરી રહ્યા છે. પાટણમાં કેનાલના ગાબડાને લઈને અધિકારીઓએ દોષનું ટોપલું ખેડૂત પર ઢોળી દીધો તો સાથે જ કહ્યું કે નહેરની લંબાઈ વધુ છે અને ગાબડાની સંખ્યા ઓછી છે. 1734.76 કિલોમીટર ની કુલ લંબાઈની નહેરો આવેલી છે. આ ભંગાણ પડી છે એ નહેરોની લંબાઈ મિત્રો 0.20 કિલોમીટર છે, 200 મીટર ટોટલ છે. જે આપણે જોઈએ તો નહેરો નબળી છે, કામો ખરાબ છે, એ બાબત કઈ રીતે સાચી ગણી શકાય. બીજું છે કે ખેડૂતો નહેરોમાં જાત જાતની આળસ ઉભી કરે. આપ કદી પણ જોઈ શકો છો મોટી મોટી શાખા નહેરોમાં ખેડૂતોએ પથ્થરોથી દિવાલો બનાવી છે. આપ ધીમા બ્રાન્ચ કેનાલમાં જઈ જાઓ અત્યારે પણ ઉભી છે. હવે આટલી મોટી આળસો ઉભી કરો એટલે જો કેનાલ મેં ફૂલ ચલાવીએ ને તરત જ ત્યાંથી એ લેવલ વધે. પાણીને કોઈ પણ આળસ આવે એટલે પાણીનું લેવલ વધે. લેવલ વધે એટલે ત્યાંથી એ સાઈડમાં જવા કોશિશ કરે એટલે પાણી જો વધારે પડતું છોડીએ તો ઉભરી જાય. તો કેનાલમાં ગાબડા મામલે રાજકારણ ગરમાઈ ગયું. ગણેશબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કેનાલમાં કામ કરનારી એજન્સીઓ એ ભાજપના મળતિયાઓની છે, જેને લઈને જે આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરાતી નથી. ઉચ્ચ અધિકારીઓને પણ સ્થળ ઉપર જઈ અને સાચી વાત હોય એ વાત ઉપર નીચેના અધિકારીઓને જે કાંઈ આદેશ આપવાના થતા હોય, કોન્ટ્રાક્ટરોને સારી ગુણવત્તા મારો કામ કરવા માટેની સૂચના આપવાની થતી હોય, આ બધું તંત્રએ કરવું પડે. અને હું તો એમ માનું છું કે આ તમામ કેનાલો અને તમામ જે નર્મદાથી પિયતમાં સંકળાયેલો જે વિસ્તાર છે એ તમામ નર્મદા પિયત મંડળીઓને વહીવટ સોંપી દેવો જોઈએ અને એ મંડળીઓના માધ્યમથી ખેડૂતો પોતે જ એ જે તે કેનાલોનું મેન્ટેનન્સ કરે તો કોઈ ફરિયાદ લાંબી આવે નહીં અને આ તમામ કેનાલોને ઓવરફ્લો તળાવો સાથે જોઈન્ટ કરવામાં આવે. આ તરફ ગીર સોમનાથમાં વધુ એકવાર ખાતરમાં ભીડસેળનો વિડીયો સામે આવ્યો. ઉનાના ધોકરવા ગામથી લીધેલા સરદાર એમોનિયમ સલ્ફેટ નામના ખાતરમાંથી લોખંડ અને લૂંટ નીકળ્યો. ઉનાના મોહમ્મદપરા ગામના ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી ભીડસેળ સામે આવ્યું અને ધોકરવા ગામમાં આવેલા ખાતરના ડેપોમાંથી આ ખાતર લેવામાં આવ્યું હતું. જોકે બીજી ખાતરની થેલી ચેક કરતા તેમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી. તો જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં ખાતરમાં ભેળસેળનો આ બીજો વિડીયો સામે આવ્યો. આ પહેલા ગીર ગઢડામાં ઇફકો ખાતરની બોરીમાંથી રેતી નીકળી હતી. તો જૂનાગઢમાં ફરી મગફળીમાં કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં કૌભાંડ. મગફળીની ગુણીમાં સામે આવ્યું છે ઊંચું વજન. ગુણીમાંથી નીકળી ભેળસેળવાળી મગફળી. ફરી વખત મગફળીમાં કૌભાંડ સામે આવ્યાનો આરોપ થઈ રહ્યો છે. ટેકાના ભાવે ખરીદેલી જે મગફળી હતી તેમાં ઓછું વજન સામે આવ્યું છે. મગફળીનું ગુણીમાં ઓછું વજન હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. આ વિડીયો બનાવીને ગુણીમાં ભીડસેળવાળી મગફળી હોય તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. અમુક ગુણીનું વજન ચેક કરતા એમાંથી 27 કિલો મગફળી નીકળી, તો આ બાકીની મગફળી ગઈ ક્યાં? આ એક મોટો પ્રશ્ન છે. આ જગ્યા ઉપર અત્યારે સીસીટીવી કેમેરા છે જે બંધ હાલતમાં છે અને તપાસ કરતાં ખબર પડી કે આ ખેડૂતની સારી મગફળી લઈ અને રાત્રે એ મિલ માલિકને વેચી અને એમાં હલકી ગુણવત્તાની મગફળી ભરી દીધી છે. એનું કોઈપણ પ્રકારનું વજન નથી કર્યું એટલે ક્યાંક એમાં 27 કિલો, ક્યાંક 28 કિલો, ક્યાંક 27.5 કિલો એવી રીતના આ બારદાનમાં ભરેલી છે જે અમે આજે પકડી પાડ્યું છે.
ઝાર સર્જાઈ હતી. ગુરુવાર ગુજારો સાબિત થતા રાજ્યના અલગ અલગ અકસ્માતોમાં 7 લોકોએ તેમના જીવ ગુમાવ્યા. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કાર બેરિકેડ તોડીને ડિવાઈડર પર ચડી ગઈ. તો રાજકોટના સેમળા નજીક ટ્રક અને ટેન્કરનો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા તો 5થી વધુ લોકો ઘાયલ થયા. આ તરફ જામનગરના લાલપુર નજીક છોટા હાથીના વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 2 લોકો મોતને ભેટ્યા. તો મોરબીમાં પણ સ્કૂલ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, જેમાં 5મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું. અમદાવાદની વાત કરીશું કે જ્યાં એક મોટી લૂંટ થઈ, લૂંટારુઓ માટે હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના નિકોલમાં 3 કિલો સોનાની લૂંટ થઈ. લૂંટારુઓએ જ્વેલર્સને નિશાન બનાવી 3 કિલો સોનાની લૂંટ ચલાવી હતી. નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાસે ધોળે દિવસે લૂંટારુઓએ એક જ્વેલર્સને લૂંટી લેતા પોલીસ દોડતી થઈ ગઈ. જ્વેલર્સ વેપારીઓનું સોનું ભરેલી બેગ લઈને નિકોલ ગામ બહાર આવેલા ખોડિયાર માતાના મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે લૂંટારુ ટોળકીએ તેમને આંતરીને હાથમાં રહેલી બેગ છીનવી રફુચક્કર થઈ ગયા. ગાડીની ડેકી ખોલી બેગ કાઢી રહ્યા હતા તે સમયે જ પલ્સર બાઇક પર આવેલા 2 શખ્સોએ ચીલ ઝડપે તેમના હાથમાં બેગ છીનવી લીધી અને ત્યાંથી તેઓ રફુચક્કર થઈ ગયા. તો આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે લૂંટારુ જે પલ્સર બાઇક પર આવ્યા હતા 2 શખ્સ હતા. વેપારી જેવી ડીકીમાંથી બેગ કાઢે છે અને તે જ વખતે તેમના હાથમાંથી બેગ છીનવીને ભાગી જાય છે, જેમાં 3 કિલો સોનું હતું. પોલીસ તપાસ કરી રહી છે કે એક બાદ એક છેલ્લા અઠવાડિયામાં બીજી વખત જ્વેલર્સના વેપારીને લૂંટી લેવામાં આવ્યો છે અને પોલીસે ફંફોસી રહી છે કે આખરે આ લૂંટારુઓ છે કોણ, જેઓ સોનાનું નિશાન બનાવે છે, સોનાની લૂંટ ચલાવે છે. એક છીલ ઝડપ હુઆ હૈ બાગ અભી સોની દેને કે લિયે દિખાને કે લિયે આયા થા યહાં પે લગભગ 3 કિલો કા સોના હૈ બાગ મેં તો પીછે સે એક બાઇક વાલા આયા ઓર હાથ મેં જો બાગ થા વો છીન કે ભાગ ગયા હૈ. એક વિકાસ ગોલ્ડ કરકે હૈ સીજી રોડ મેં ઇનકી દુકાન હૈ. ઇનકા બિઝનેસ યે હૈ કે અલગ અલગ ગોલ્ડ શોપ્સ મેં જાકે સોને દિખા કે જો ઓર્ડર પે લેતે હૈ તો યહાં પે ભી દિખાને કે લિયે આયા થા. વૈભવ જ્વેલર્સ પે યે મંથ મેં દૂસરી બાર ડિલિવર કરને કે લિયે આયા થા તો ઇસ ભી સોને દાગીના દિખાયા ફિર બહાર જૈસે આયે છીલ ઝડપ કરકે ભાગ ગયે થે. અભી દેખતે હૈ સીસીટીવી ફૂટેજ લગભગ રાસ્તા મેં લગા હુઆ હૈ તો ઉસકે ઉપર કામ કરેંગે ઓર મિલ જાના ચાહીએ. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. સુરતના ગોડાદરામાં લુખા તત્વોએ આતંક મચાવ્યો. હોટલમાં ભોજન કર્યા બાદ હોટલ માલિકે પૈસા માગતા આ તત્વોએ તોડફોડ કરી. મિત્રો સાથે આવેલા લોકોએ હોટલમાં ભારે તોડફોડ પણ મચાવી હતી, ત્યારે આખી ઘટના હોટલના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. હોટલમાં આવ્યા તેઓ જમ્યા અને જમ્યા બાદ હોટલ માલિકે તેમની પાસેથી રૂપિયા માગ્યા તો આ લુખા તત્વોએ તોડફોડ મચાવી હતી. હોટલ માલિકે જાણે કે ગુનો કર્યો હોય તેમને જમાડીને તેવા હાલ કરી નાખ્યા હતા. હોટલના તેમને લારી તોડી નાખી, તેમને ફર્નિચર તોડી નાખ્યું હતું અને આતંક મચાવીને તેઓ ફરાર થઈ ગયા. સુરતમાં બળાત્કારના આરોપીને કોર્ટે મોતની સજા ફટકારી. સુરત સેશન્સ કોર્ટે બળાત્કાર, પોક્સો અને હત્યા મામલે અનિલ યાદવ નામના આરોપીને ફાંસીની સજા આપી છે. આરોપીનું નામ છે અનિલ યાદવ, જેને ફાંસીની સજા ફટકારવામાં આવી. આ સાથે જ કોર્ટે 29 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ જેલમાં ફાંસી આપવાનો હુકમ કર્યો છે. અત્યારે ડેથ વોરંટમાં 29 ફેબ્રુઆરી 2020 દિવસે સવારે 4:30 કલાકે ફાંસીના જે સજા છે તેની અમલવારી કરવાનો હુકમ કર્યો છે. વારંવાર બેંક હડતાલ પાડતા કર્મચારીને હાઈકોર્ટે ટકોર કરી છે. બેંક હડતાલ મામલે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે હડતાલને જાહેરહિતમાં અયોગ્ય ગણાવી. આ સાથે જ સરકારે નિર્દેશ કર્યો, જાહેર સેવા સાથે જોડાયેલો કર્મચારી હડતાલ પર ન જઈ શકે અને જો હડતાલ પર જાય તો તેમની સામે પગલાં લઈ શકાય. સાથે જ હાઈકોર્ટે આદેશ કર્યો આવા કર્મચારીઓના પગાર કાપવાથી લઈને કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ કર્યો. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહનું મોટું નિવેદન, કોંગ્રેસ સિદ્ધાંત ભૂલીને સત્તાલક્ષી બની ગઈ છે. ગાંધી ચિંતા માર્કે કોંગ્રેસ કામ નથી કરતી.
આ કહેવું છે ભરતસિંહ સોલંકીનું, કે જેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. જવાબદારીઓનું આપણે વહન નથી કરતા, સહન કરતા નથી અને ચલાવી લઈએ છીએ. ગુજરાત કોંગ્રેસ સામે ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે ભરતસિંહ સોલંકી. સિદ્ધાંતલક્ષીને બદલે સત્તાલક્ષી બની છે, અને સત્તાલક્ષી બની છે એટલા માટે આપણે ગાંધીજીના માર્ગે કામ કરી શકતા નથી. પરંતુ સાચા અર્થમાં જો ગાંધીજીના માર્ગે આપણે કામ કરવાનું શરૂ કરીશું તો સત્તા આપણા પગમાં આવીને પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ. વેલકમ બેક. રાજ્યમાં દીપડાની દહેશત દિવસે ને દિવસે વધી રહી છે. જંગલ છોડીને હવે દીપડાઓ રહેણાંક વિસ્તારમાં દેખાવા લાગ્યા, જેને લઈને લોકોમાં ભારે ભય ફેલાયો છે. પાટનગર ગાંધીનગરમાં ફરી દીપડાની દહેશત ઉભી થઈ છે. ગાંધીનગરના સંસ્કૃતિ કુંજમાં દીપડાના પંજાના નિશાન દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. પાટનગરમાં જ દીપડો હોવાની જાણ વન વિભાગને થતા વન વિભાગની ટીમે તાત્કાલિક ઠેર ઠેર પાંજરા ગોઠવી દીધા છે. સાબરકાંઠાના ઈડરના તળેટી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હતો. સોસાયટીમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં પણ કેદ થયા છે. અહીં દીપડાએ કૂતરાના બચ્ચા પર હુમલો કર્યો હતો અને તેને ઉઠાવી ગયો હતો. ઈડરના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. ગુજરાતમાં દીપડાના હુમલાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ભરૂચના અંકલેશ્વરના ભારણ ગામમાં દીપડાએ વૃદ્ધા પર હુમલો કર્યો. વૃદ્ધા પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે જ દીપડાએ હુમલો કરી દેતા વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા. દીપડાના હુમલાની માહિતી મળતા જ વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને દીપડાને પકડી પાડવા પાંજરું ગોઠવી દીધું છે. દાહોદના ધાનપુરા વિસ્તારમાં પણ દીપડાની દહેશત છે. બુધવારે માનવભક્ષી દીપડાએ 12 વર્ષની કિશોરી પર હુમલો કર્યો. માનવભક્ષીના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી સંગીતા પ્લાસનું મોત નીપજ્યું હતું. સુરતના માંડવી વિસ્તારમાં પણ દીપડાની દહેશત છે, ત્યારે વન વિભાગને દીપડાને પકડવામાં સફળતા મળી છે. માંડવીના વરેલી ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. ફાર્મ હાઉસમાં રાખેલા પાંજરામાં દીપડો પકડાઈ ગયો હતો. વન વિભાગે આ વિસ્તારમાંથી 3 વર્ષમાં 38માં દીપડાને પકડી પાડ્યો છે. વન વિભાગે દીપડાને પકડી પાડતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાત કરીશું હવે કોરોના વાયરસના કેરની. તો ચાઇનામાં કોરોનાનો કેર વધી રહ્યો છે, ત્યારે વાયરસની ગંભીરતાને લઈને ગુજરાત સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. સરકારે રાજ્યની 13 મેડિકલ કોલેજમાં આઇસોલેશન વોર્ડ ઊભા કર્યા. આ સાથે જ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે અને તમામ તેમણે helpdesk.beijing@meae.gov.in નામનું પણ વેબસાઇટ જે શરૂ કરી છે, જેના આધારે લોકોને મદદ મળી શકે. રાજ્યમાં કોરોના વાયરસનો ફફડાટ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ચાઇનામાં ફસાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવી રહ્યા છે, ત્યારે તેમની સારવાર માટે 13 મેડિકલ કોલેજોમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરી દેવાયા છે. તો ચાઇનાથી આવી રહેલા વિદ્યાર્થીઓને હાલ ઘરે જવાની જ સલાહ આપવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હોય તો તે અંગેનો ખ્યાલ 14 દિવસ પછી જ આવે છે, જેથી ચાઇનાથી આવેલા તમામ લોકોને 14 દિવસ સુધી વિશેષ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. જે 14 મેડિકલ કોલેજીસ છે, 8 ગવર્મેન્ટના અને જીમર્સના, 6 ગવર્મેન્ટના અને 8 જીમર્સના, આ 14 મેડિકલ કોલેજીસમાં આઇસોલેશન વોર્ડ અને એમના તપાસની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આપણા રાજ્યમાં જે પણ ચાઇનાથી સ્ટુડન્ટ્સ કે વેપારીઓ જેમનો ત્યાં વ્યવહાર છે આ પરત આવી રહ્યા છે, એ આ તમામની ચકાસણી કરવામાં આવી રહી છે. એક પણ કેસમાં પોઝિટિવ જોવા નથી મળ્યું. બધા કેસે જે 43 મુસાફરો પરત આવ્યા છે, બધા આસિમ્પ્ટોમેટિક છે, એ પણ લક્ષણો નથી, તે આપણે ચિંતાની જરૂરિયાત હોય. ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો. જો કોઈનો પુત્ર કે સ્વજન ચીનમાં ફસાયેલા હોય તો ચીન ખાતેના ભારતીય એમ્બેસીના આ હેલ્પલાઇન નંબર પર મદદ માંગી શકે છે. ફોન નંબર 8618-610-952903, 8618-610-23629, 8618-610-23617, જ્યારે ઇમેલ આઈડી છે helpdesk.beijing@mea.gov.in. રાજ્યમાં વધતા કોરોના વાયરસના ફફડાટને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમને અત્યાર સુધીમાં કુલ 300 જેટલા ફોન કોલ્સ મળ્યા છે, જેમાંથી 100 ફોન કોલ્સની માહિતી મંગાવવા માટે અને 200 કોલ્સ ચીનમાં ભણી રહેલા વિદ્યાર્થીઓના સગા સંબંધીઓ અને પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધારે ઇન્કવાયરી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી આવી છે, જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ અને બરોડામાંથી પણ સૌથી વધુ ઇન્કવાયરી કરાઈ છે.
અત્યાર સુધી મેક્સિમમ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, અમદાવાદ આ બધા વિસ્તારમાંથી ઘણા વધારે ફોન આવેલા છે. ઘણીવાર એરપોર્ટ ઉપર જે સ્ક્રીનિંગ થઈ રહ્યું છે તો એમાં જે ડિલે થાય છે એના કારણે થોડા ચિંતાતુર થઈને ફોન કરે છે કે આટલા સમયથી એરપોર્ટ પર બેઠા છે તો તમે ઝડપથી એમને ત્યાંથી રિલીવ કરાવીને પહોંચાડાવો. સરકારના પ્રયાસ દ્વારા હવે ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પરત આવી રહ્યા છે, ત્યારે આવા વિદ્યાર્થીઓની ખાસ તપાસ કર્યા બાદ જ તેમને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હવે ધીમે ધીમે ગુજરાત પરત ફરવા લાગ્યા છે, ત્યારે ચીનથી પરત ફરેલા વડોદરાના 3 લોકોની તપાસ કરાઈ હતી. વડોદરામાં ચીનથી આવતા લોકોની તપાસ માટે સયાજીરાવ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. ત્યાં આગળ અમુક સંજોગ એવા થઈ ગયા કે કોરોના વાયરસનું ઇફેક્ટ થવા લાગ્યું, પણ અમને કોઈ એવી ઇફેક્ટ થઈ નથી, પણ અમારા કંપનીએ અમારા માટે સારું એવું વિચાર કરીને અમને પાછા અહીંયા આગળ બોલાયા, અને અમે લોકો એવા કોઈ સિમ્પટમ્સ અમારામાં છે નથી, અમે લોકો ટોટલી ફિટ છે, ફિઝિકલી કોઈ ઇશ્યુ નથી, પણ એક સેફ્ટી પર્પઝથી અમે લોકો અહીંયા આગળ SSGમાં જે ગવર્મેન્ટ તરફથી એક આપણા બરોડામાં એલર્ટ કરેલું છે કે ભાઈ કોરોના વાયરસનું કંઈક રિપોર્ટ એ થઈ રહ્યા છે, તો અહીંયા આગળ કશું છે નહીં, એટલે અમે અહીંયા આગળ તપાસ કરવા માટે આવેલા છે કે અમને એક સર્ટિફિકેટ જોઈએ છે જે કંપનીને ઇસ્યુ કરવો છે. તો આ તરફ અરવલ્લી જિલ્લાના ધનસુરાના જગદીશભાઈ ગોરનો પુત્ર માતંગ ઘરે હેમકેમ પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા સતર્કતાના ભાગરૂપે માતંગનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. અને અમારા યુનિવર્સિટીના ટીચરે અમને ખાસ કરીને પ્રિવેન્શન કરવા, જેમ કે હેન્ડ વોશ કરવા, બહાર નીકળવું, જો જરૂર ના હોય તો બહાર ન નીકળવું, અને જો બહાર નીકળવું તો માસ્ક પહેરીને જ નીકળવું, તેથી કરીને અમે રિસ્ક ના થાય તે માટે. તો આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. થોડી વારમાં જોઈશું પ્લાસ્ટિકની